ગામડાઓથી લઈ શહેર સુધીના બાળકોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગીર જિલ્લાના કોડીનાર ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની બેડમિન્ટન સિંગલ્સ ડબલ્સ બેડમિન્ટન મિક્સ ડબલ્સ સહિતની રમતો રમાઈ હતી ખેલ મહાકુંભ 2018 નિમિત્તે ગુજરાત સરકારનો એક મેગા પ્રોજેક્ટ છે અને આજથી આ જિલ્લા લેવલની બેડમિન્ટનની સ્પર્ધાની જે શરૂઆત થઈ અને આ સ્પર્ધાની અંદર અંડર 14 અંડર 17 ઓપન એજ 40 થી 60 થી ઉપરના ખેલાડી ભાઈ બહેનોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો છે અને ખાસ તો આ જે સ્પર્ધામાંથી જે એક પ્રતિભાવ શોધવાની છે અને ઓલિમ્પિક લેવલની જે પ્રતિભાઓ આમાંથી પસંદ કરી અને સૌપ્રથમ તો આ રાજ્યકક્ષા અને આમાંથી પણ રાષ્ટ્રકક્ષા માટેનું સિલેક્શન સ્ટેપ બાય સ્ટેપ થશે અને એમાંથી પણ ટેલેન્ટ શોધી અને ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ સ્કૂલો છે એકેડેમીઓની અંદર પ્રવેશ આપી અને ગુજરાત સરકાર આ ઓલિમ્પિક લેવલના આમાંથી ખેલાડીઓની શોધ કરી રહી છે એ ખરેખર એ અભિનંદનને પાત્ર છે સરકાર આ બાબતમાં સમગ્ર રાજ્યમાં એક આદર્શ ખેલ મહાકુંભનું આયોજન કરી રહી છે એના અનુસંધાને રાષ્ટ્રીય લેવલે પણ ખેલો ઇન્ડિયા ચાલુ કરવામાં આવ્યું છે અને એના પણ ગત વર્ષે સુંદર પરિણામો આવ્યા છે એ હું આ તમામ ખેલાડીઓ જે છે એમને એ રાજ્યકક્ષાએ જઈ સારું પરફોર્મન્સ દાખવે અને પોતાનું ગામ શાળા તાલુકા જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરે એવી શુભેચ્છા પણ કારણ કે સરકારશ્રીએ જે આ ખેલ મહાકુંભનો જે કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ જ સરસ છે અને એનાથી અમારા બાળકોની પ્રતિભાઓ ખૂબ ખીલે છે મારો બાળક અત્યારે 9મા વર્ષમાં છે 10મું ચાલુ છે પણ એમ થાય કે ના એને અત્યારે અહીંયાથી જિલ્લા કક્ષાએ અને ત્યાંથી રાજ્ય કક્ષાએ રમવા મળે તો આનાથી વિશેષ એક વાલી તરીકે એક પેરેન્ટ્સ તરીકે અમારે શું જોઈએ એમ એટલે આ બાબતે હું ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું અને અહીંનું આયોજન પણ ખરેખર જે શિક્ષક લોકોને સોંપવામાં આવ્યું છે એ બધાએ બહુ સરસ કરેલું છે એટલે આવા કાર્યક્રમો જો થતા રહેશે તો ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા જે આ કદમો લેવા છે એનાથી આપણી ગામડાઓની પ્રતિભાને એ બધું જિલ્લા લેવલે રાજ્ય લેવલે અને દેશ લેવલે પોતાનું નામ રોશન કરશે એવું મને અપેક્ષા છે અને હું આશા રાખું છું